माँ भगवती गैलवाना सानिध्यमा गोवा मधुरा गोपा मधुरा वदनम मधुरम हलनम मधुरम चलनम मधुरम मधुराधिपति रखिलम मधुरम जेनो एक एक अक्षर मधुर छे एवो भगवान श्रीमद भागवत एमनी जारे आया पधरामणी थई छे एवा भगवान भागवत ने वंदन करी व्यासपीठ उपर थी बेसीने व्यासपीठना खोळामां बैठा बैठा जे कुळमां कृष्ण आव्यो छे एज कुळनी सामे ईज कृष्णनी जे गाथा गाई रह्या छे एवा मारा परम श्रद्धेय अने जेणे संस्कृत उपर जेणे पीएचडी कर्युं छे एवा डॉक्टर महादेव प्रसादजी पूज्य दादाना चरणमां अहींथी वंदन करू छू જેના મુખેથી આપ ભાગવતનું અમૃતપાન કરી રહ્યા છો તેમજ માધવ દાદાની સાથે જે અહીંયા ભાગવતનું પાઠ કરતા તમામ બ્રહ્મદેવતાઓ સંગીતમાં સાથ આપી રહેલા તમામ સંગીતકારો તેમજ ગાગ્યા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા તમામ સંતો હાકીમ જેવા મહેમાનો મારા વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો મંચ ઉપર બેઠેલા અમારા તમામ વડીલો આપ બધાના ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ આપ બધાને વંદન કરું છું જેના મુખેથી આપ ભાગવત કથાનો અમૃતપાન કરી રહ્યા છો જેને વિશ્વ સાંભળે છે એ જ્યારે અમારી સામે બેઠા હોય તો વધારે તો દાદા ન કાંઈ કહી શકું પણ 80 વર્ષના દાદાના ખોળામાં બેસીને આજ મને આનંદી છે કે સામે ભાગવતાચાર્ય છે અને મારી પાછળ ભજનાચાર્ય છે મારી બાજુમાં જ બેઠા છે એને એને ભજનનો અમારે આચાર્ય જ કહેવો પડે જેને ગાથા ગાથા સાહેબ જેનું ખોળિયું ભજનમાં રંગાઈ જાય અને લક્ષ્મણદાસ બાપુ તરીકે જો અત્યારે ઓળખાતા હોય એમણે તાળીઓથી વધાવો મારા બાપ એકવાર આજીવન જેણે ભજનમાં પોતાનું જીવન અર્પિત કરી દીધું છે અને અત્યારે નર્મદાને કાંઠે બેઠા બેઠા એક ભજન પીઠની જેણે સ્થાપના કરી એવું મોગલધામ જેણે બનાવ્યું છે અને દાદા હમણાં જ પૂજ્ય મોરારી બાપુના હસ્તે માંગલધામ ભગુડા જેને માં માંગલ શક્તિ એવોર્ડથી પૂજ્ય બાપુના હાથે જેમનું સન્માન થયું છે એવા લખણ બાપાને આપણે તાળીઓથી આપણે વધાવીએ તેમજ અમારો ભાઈ ભનુભાઈ છે યુવાન પણ એવું ભજનમાં જે જીવન એનું રંગાણું છે એવા અમારા ભનુભાઈ ઓળેદરાને તાળીઓના આગળાર્થે આપણે એમને વધાવો તેમજ અમારી આખે આખી આ સંગીતની નાયત કારણ કે આજે એટલા બધા સંગીતકારો સ્ટેજ ઉપર ભેગા થયા છે દાદા એનો પરિચય દેવા બેહું ને તો સવાર થઈ જાય મહેરબાની કરીને બધા તમે ને તમે તાળીઓથી તમારી જાતને વધાવો હાલો 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 આપણે આપણે ગોબો પડજો અને જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે એવું ઉપલેટાનું ગેબી ધ્વનિ એટલે અમારે નથુભાઈ હાવ ગંભીર એમણે પણ તાળવીના ગળાથી ગંભીરભાઈને પણ વધાવો અને આખી આ વિડીયોની ટીમ આપણી વિડીયો કા ટીમ કા નામ ક્યાં હૈ વિભૂતિ એ પણ એક વિભૂતિ છે એની આખી ટીમને તાળવીના ગળાથી વધાવો કારણ કે આજ એના કેમેરા એના પૂરતું જ રેકોર્ડિંગ નથી કરતા સાહેબ જીટીપીએલ દ્વારા વિશ્વ આજ મને તમને જોઈ રહ્યું છે 140 દેશની અંદર અત્યારે લાઈવ પ્રચારણ થઈ ગયું છે એ ટીવીમાં જોનારા નહીં તાળીઓના ગગડાટથી વધાવો એ ટીવીમાં આપણને જોવે ને એના એ પાસે જોઈને તરત વોટ્સઅપને આપને મોકલે હા અને જેટલા મંડપમાં બેઠા છો એટલા જ પાછા બહાર બેઠા છે સ્ક્રીનમાં જોઈ રહ્યા છે એને તમે તાળીઓના ગળાથી વધાવો એ શાંતિથી અહીંયા જોવે છે એટલે આપણે શાંતિથી બેઠા છે હા અને દરેક ઠેઠ સુધી એટલું ને એટલું માણા બેઠું છે દાદા પણ એ બધી વાતમાં આજ મને આનંદ એ છે કે માં ભગવતી ગેલમાની પૂરણ કૃપા ઉતરી છે મંગલનાથ બાપુની કૃપા છે મુરલીધરની કૃપા છે અને આજ મુરલીધર એટલો બધો રાજી છે દાદા કે આજ મારું કુળ મારી ગાથા સાંભળી રહ્યું છે એટલે એ સમસ્ત ગાંગ્યા પરિવારને અહીંથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કેટલા નામ લઉં સમગ્ર ગાંગ્યા પરિવાર ડેર સાહેબ
આજે આ બધા એટલા બધા હરખમાં છે. અને મેં સાંભળ્યું છે દાદા કે ગ્રંથ ગ્રંથ છે, ભાગવત ભાગવત છે, પુરાણ પુરાણ છે, શાસ્ત્ર શાસ્ત્ર છે. ઘણીવાર કહું કે હાથમાં કાર્ટિસ લઈને તમે કોઈને છૂટો મારો, હાથમાં લઈને કાર્ટિસ જ છે, ગોળી જ છે, બુલેટ જ છે, એને તમે હાથમાં લઈને છૂટો મારો તો કોઈને લોહી પણ ન નીકળે. પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે અને કેવી ગનમાંથી પસાર થાય છે તો માણસના હૃદય સુધી પહોંચી શકે એમ. ભાગવત ગિરીશભાઈ ભાગવત જ છે, પણ કોના મુખેથી સાંભળવું ને સાહેબ, એ બહુ મોટી વસ્તુ છે. એવા અમારા ડૉક્ટર મહાદેવ દાદા અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય બાપુ પણ આપણને આજે અહીંયા આવ્યો ત્યારે પણ ગઈકાલે જ યાદ કર્યા કે બાપુ ત્યાં એમની કથા ત્યાં પ્રોગ્રામ છે, ત્યારે બાપુએ પણ કીધું કે મારા જયશ્રામ કહેજો. અને આવો બધો માહોલ અને એમાં એવડો મંડપ, આ નાની હુંની વાતો નથી ભાઈ. આમાં જો લહેર કરવાવાળા લહેર કરશે, ભાગવત સાંભળવા ભાગવત સાંભળશે, અમુક મંડપ ફરતા આટા મારશે, એકલું ભૂંગળું ભૂંગળું હો માયકનું. હા, આમાં હો હો ની રીતે હોવ લહેર કરીને વ્યા જાય. પણ ભાગવત કથા એકવાર જીવનમાં ઉતારી લઈ સાહેબ, આ એકલા ગાગ્યા પરિવારના એકના પિતૃને ને સાહેબ, આ કારણ કે ગાગ્યા પરિવારના જેટલા વેવાય વેલાય બધા એવા છે ને, આખી નાયતના પિતૃનો તમે ગોબો ઉપાડ લીધો સાહેબ. અને પિતૃને મોક્ષ થવું જ પડે. જેના સંતાનો આવા મંડપ નાખી નાખીને ભાગવત બેસાડતા હોય એના ઓલરેડી તમામ પિતૃને મોક્ષ મળી ગયો હોય તો જ આવું કાર્ય થાય. અને પૂજ્ય બાપુ દાદા ઘણીવાર એમ કે ભાગવત 7 દિવસ સંભળાય અને 7 દિવસ જે પરિવારમાં ભાગવત વંચાણું હોય એ ઓલરેડી એના પિતૃને મોક્ષ થાય થાય ને થાય. પણ બાપુ તો એમ કે ખાલી પરિવાર ભેગો થઈ અને ભાગવત બેસાડવાનો વિચાર કરે ને ત્યાં એના પિતૃને મોક્ષ થઈ જાય એવું આ ભાગવત ગ્રંથ છે ભલામાં. પણ એમાલી દાદા મને જે એક સમજાણું છે કે મહારાજ પરીક્ષિત શિકારે જાય અથવા તો વનમાં જાય, જંગલમાં ભ્રમણ કરવા જાય અને ઋષિને સમાધિમાં જોયા, માથે મુંગટ હતો સોનાનો, જે કાંઈ પ્રક્રિયા એમાં મારે કાંઈ દાદા નથી જવું, પણ ઋષિના ડોકમાં મરેલો સર્પ નાખ્યો, ઋષિને અસર ન થઈ, સમાધિમાં હતા, જે કાંઈ બન્યું તે. પણ ખાનદાન બાપનો દીકરો હતો ને એટલે પદથી માથે ને માથેથી રહેમાન થઈ કે હાય હાય હું પાંડુ પુત્ર, મારા હાથથી આ કાર્ય થઈ ગયું. એ ત્યાંથી નીકળી જાય અને નીકળી ગયા પછી કોઈ ઋષિના દીકરાને એમ કે તારા પિતાની ડોકમાં મરેલો સર્પ કોકે નાખ્યો છે, અને દીકરો નદીના પટમાં રમતો તો ન્યાલી આવી અને જા પિતાની હાલત જોઈ, જો સાંભળજો સર્પ અડ્યો છે, સર્પ ડોકમાં છે, ત્યાં સુધી ઋષિને કોઈ અસર નથી થઈ. પણ દીકરાએ હાથમાં પાણીની અંજળી લઈને ખાલી એમ કહેવાય કે મોટા માંથી શ્રાપ નીકળી ગયો કે જેણે મારા બાપની આ ડોકમાં મરેલો સર્પ નાખ્યો એના 7મા દિવસે તક્ષત કરડજો, તા બાપની આંખ ઉઘડી ગઈ. આ ભાગવત કહેવા શું માગે છે? આમાંથી પહેલો મુદ્દો એટલો જ કરવાનો કે આપણી ઉપર તો જગત ઝેર નાખ્યા કરે, બધાને સામે આંખો ખોલવાની જરૂર નથી. પરીક્ષિત રાજાએ ડોકમાં એમ કહેવાય કે મરેલો સર્પ નાખી દીધો, ઋષિની આંખ ન ખુલી, પણ પેટનો દીકરો અડ્યો નથી અને ખાલી એને એમ કહેવાય કે ખાલી શ્રાપ દીધો, ઓલે પણ શ્રાપ છે અને આમાં શ્રાપ છે. અને દીકરે ભૂલ કરી એટલે બાપની આંખ ફટ દઈને ખુલી ગઈને એટલું કીધું કે બેટા શું કર્યું તે, એ પાંડવ પુત્ર હતા, આવું ન કરાય. એનો અર્થ જ એટલો કે જગત ગમે એટલું આપણી ઉપર ભૂલ્યું કરે ને એમાં બધી આંખો ખોલવાની જરૂર નથી, પણ ભાગવત એમ કે પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ખુલી જવી જોઈએ કે બેટા આ ન કરાય. અને એવું આ ભાગવત. અને એમાં આજે જ નંદ ભયો થયો ને દાદા, આજે આ મંડપમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે અને પૂજ્ય મહાદેવ દાદાના મુખેથી કૃષ્ણ જન્મ થયો છે. અહીંયા બેઠેલા તમામ ભાઈઓને કહું કે કાયમી માટે આપણા મારા તમારા જીવનમાં કૃષ્ણ આવી ગયો એ સ્વીકાર કરી લેજો તો જ આ મહાપુરુષની વાણી સાર્થક થશે. ભલામણ, મારા તમારા જીવનમાં કૃષ્ણ આવી ગયો છે. મથુરાની જેલમાં જન્મે અને ટોપલામાં લઈને એમ કહેવાય કે વસુદેવ જયારે નીકળ્યા, ઇતિહાસના ચોપડામાં 2 વાર ટોપલા આવ્યા છે દાદા. એકવાર ટોપલો છે એ મથુરાની જેલમાં આવ્યો અને એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને હુવડાવવામાં આવ્યો હતો
અને એ હુંડલો આયરને નિહળે જાતો હતો અને બીજો હુંડલો જૂનાગઢ ઉપરકોટમાં આવ્યો અને એ હુંડલામાં નવઘણને હુંડાવામાં આવ્યો હતો નવ હોરટના ધણીને અને એ હુંડલો આયરને નિહળે જાતો હતો. આ હુંડલે ઉજળા કરી દેખાડ્યા સાહેબ. એ જી આજ વાગ્યા છે હે વધાયું કેલા જોઈ લો પાવારે નંદબાદી
ગાંગિયા પરિવારના નેહમાં આજ અહીંથી નંદ ભયો થયો છે. ભગવાન કૃષ્ણ નો જન્મ ઉત્સવ ઉજવાનો છે એટલે વાત એ કરતો હતો કે અહીંયા દાદા હામાં બેઠા છે, અહીંયા અમારો ભજન નો દાદો બેઠા છે. વાત એ હતી દાદા કે 80 વર્ષનો દાદા ચોરે બેઠો હોય ને દીકરાના દીકરાને ખોળામાં બેહાડી અને એમ કહેવાય કે રમાડતા હોય, અને તેથી ખોળામાં બેઠેલો છોકરો દાદા હારે કાલું કાલું બોલીને એમ કહેતો હોય કે જો દાદા તીલી જાય તીલી જાય. તો હા બોલજો દાદો શું કહે ખબર, 80 વર્ષનો હોય દાદો તો દાદા શું કહેતો ખબર કે ના બેટા એને તીલી નો તેવાય એને મતોલો તેવાય. હવે સાંભળી જો 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો તમે, એને મકોડો બોલતા આવડતું જ હોય પણ ખોળામાં બેઠો એ છોકરાને ખોટું ન લાગે ને એટલે એના એ 1.5 વર્ષના બાળકના પ્રેમમાં 80 વર્ષનો દાદો તોતડો થઈ જાય છે. એમ ઉંમર ભલે દાદાની જે હોય પણ બ્રાહ્મણનો દીકરો તો ઘોડિયામાં બેઠો હોય તો અમારો દાદો છે સાહેબ, અને 90 વર્ષનો હોય તો અમારે દાદો. અને એમાંય મહેશ દાદા તો મહાદેવ દાદા તો અમારો ભોળોનાથ મહેશ દાદા જેવો લાગે છે. મહેશ દાદો બેઠો એટલે એના ચરણોમાં બેહીને આજ દાદા કાલું કાલું ટૂંકમાં બોલવાનો છું. અહીંયા અમારા લખમણ દાદો બેઠા છે એનો તો ખોળો ગાઈ દે છે, એને ગણપતિ સ્થાપીને જે ભગવાન કૃષ્ણ કનૈયાને યાદ કર્યા છે એટલે એને ફરીવાર તાળીના ગળાથી વધાવો સાહેબ. આ ઉંમરે ખેહું કઈ નાનીમાંના ખેલ છે, આ ફીફસા ઈ સ્ટીલ ના હોય ત્યારે મેળ આવે અને આની તો ટીપુઈ મારી નાખે. આ તો સમાજ છે, ગાતા ગાતા એટલું ઊંસું ગાતા હોય જો હા તાળવે સડી ગયો દાદા અને ગાતા ગાતા ઉલ્લી ગયા કે પ્રોગ્રામ બંધ ન રહ્યો. તરત આવ્યો હતો કે આને એક લઈ ગયો બીજાને બેહાડો પબ્લિક ખોટું પછી હેરાન થાય. હા પણ જો અમારા દાદા હિંમત કરી નાખે આવો આવો આ બાજુ ભાઈ આવો વાહ વાહ વધાવો તાળીઓથી વધાવો અમારા કાનુડા છે ભાઈ. બહુ ઉતાવળ કરી જીન્સ તે હું તો દાદા છોકરાઓ જોઉં ને રાજી બહુ થાય કારણ કે હું ડોહા પૂઈન કર્યા છે આ ટાઈમે જન્મમાં. હે ડાયરેક્ટ ફોર વ્હીલ, ડાયરેક્ટ મોબાઈલ, ડાયરેક્ટ સારા કપડાં. આ વડીલોને પૂછો આવડાવડા તો અમી હતા, મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. સારું ટી શર્ટ ભાડ્યું નહોતું, સોમાં હતો નવરાવતા ડોહા અમને એકડે એક એને બદલે આમ જોતો ખરા. ઓહો હો હો એ હું નામ તો બોલતો એ હવે નો આપણે પૂરું થઈ ગયું કે આપણે રૂપિયા નાખી દીધા ને બસ. હવે એટલી ઉંમર હોય ત્યાં એટલી ત્યાગની ભાવના થાય, આ મોટા થાય ત્યારે કેવા સુરત ત્યાગી બનશે. એટલે બાળકોને તાળીઓથી વધાવો. હા અને ખરેખર જો અને અત્યારે તો આ બાળકો 3 વર્ષના થાય ને ત્યાં તો ફર્સ્ટ કેજી સેકન્ડ કેજી 3 વર્ષનું હોય ન્યાલી ભણું આવ્યું છે બોલો. આપણે મને નથી લાગતું આપણે 5 વર્ષે ગયા હોય, એ તો નિશાળે મૂક્યા તેથી 5 વર્ષના. બાકી 8 વર્ષને તો વટાવી જ ગયા હોય કારણ કે આપણે પહેલું ભણતા જ્યારે ચારે જે આપણા નળા આપણને યાદ છે 1.5 ફૂટના હતા. 1.5 ફૂટના નળા 5 વર્ષના છોકરા ન હોય એટલે બદલે આજ ખૂબ ભગવાનની દયા છે. સુખના ખટારા ઠલવ્યા છે અખિલ બ્રહ્માંડના માલિકે આપણી માથે. બસ એ સુખને લેવલમાં લઈને કૃષ્ણને એટલું કહેજો કે હે કૃષ્ણ તારું અમે નામ સાંભળીએ ને અમારું હૈયું અરખાય છે
પણ ગોવિંદ અમે તારી પાસે માગીએ એટલું, અમે તારી પાસે ધન નથી માગતા, બિલકુલ નહીં. કદાચ એક રોટલો હશે તો આખું ઘર અડધો અડધો ખાઈને હોઈ જાઉં, પણ હે કૃષ્ણ ધન દેતો એવું દેજે કે આ ધન તારા કામમાં વપરાય અને તારા નામ સ્મરણમાં વપરાય એવી તો અમને સંપત્તિ દેજે. આજ ગાંગિયા પરિવારે આવું ઉજળું કાર્ય કરી ભગવાન કૃષ્ણના નામ ઉપર, એ એક ભાગવતના નામ ઉપર સાહેબ આ પૈસા આવે છે, અમારે કોઈ કલાકાર આનંદ લઈ જવાના. સાંભળજો, શિવરાત્રિના મેળામાં સાહેબ હું ગયો ત્યારે મને ઇન્દ્ર ભારતી બાપુએ આ તારીખ લખાવેલી બાબુ, અને એ ભોળોનાથ દાદા અમારા માટે કેવો કૃપાવાળો હશે. આ યાદવો કૃષ્ણને કેટલા ગમતા, શિવને ગમતા હશે, ભક્તિ શિવની કરી હશે પહેલા, અને શિવે કૃપા કરીને એટલે કૃષ્ણ અમારી ઘરે આવ્યો છે. રતિને વર્ષો પહેલા હિમાલયના ખોપરા ઉપર કહી દીધું, અને કોઈ દરેક સમાજ જ્યારે જ્યારે ભગવાનને અવતાર લીધો છે ત્યારે મહાદેવે કીધું છે, વિષ્ણુ તમે જાઓ અવતાર ધારણ કરો, ક્યાં કઈ જગ્યાએ સુકામ ક્યાંના ઘરે એવી કોઈ સોખવટ નથી થઈ. આ એક જ જન્મમાં જબ જદુ વંશ કૃષ્ણ અવતાર. સાહેબ મહાદેવે પહેલો વહેલો જદુવંશનું નામ આપી દીધું હતું કે હે રતિ, જ્યારે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ લેશે ત્યારે કૃષ્ણ તનય પતિ હોય તારા, કૃષ્ણની ઘરે દીકરો થઈને તારો પતિ કામદેવ જન્મ લેશે. તો એક તો આપણે કૃષ્ણને રૂપ બે મળ્યું, કામદેવ જો કૃષ્ણનો દીકરો થતો હોય, કામદેવ એટલે આપણો સમાજ 100% રૂપાળો હોય જ, પણ રૂપની સાથે ગુણે હશે તો જ કૃષ્ણ આપણી ઘેરે આવ્યો હોય, અને એટલે જ કૃષ્ણનો જન્મ થયો. એટલે એમ કહેવાય શિવ આવ્યા, મહાદેવ દાદા જોવા જ આવ્યા, આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કરની આકા દીદાર કરને, આયા તેરે દ્વાર હું કામ. મેં કીધું હતું પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ પોગી ગયો તો ઓલા ઘોડિયા મલિક કૃષ્ણે કીધું, ઓકે આઈ એમ રેડી મિસ્ટર શિવા. એકલું રૂપે જરૂરી નથી, ગુણ વધારે જરૂર હોય. અમારા ભનુભાઈને મને ખાસ ફરમાય, જો બહુ રૂપાળા હોય, જો કૃષ્ણને એટલે જ કાળો કર્યો, કૃષ્ણ એ કહેવા માંગે છે કે તમે રૂપ સામે ન જોતા ગુણ સામે જોજો. રૂપાળા હાવ ફૂલ ટનાટન રૂપાળા હોય અને અભલ્ય હોય તો શું કરી લેવું, અને મને ખરેખર દાદા તોતડું માણસ ગમે બહુ, તોતડું બોલતે ને બહુ. આમ તો જોકે એ શું કામ ગમે, કારણ કે એ ભગવાનની રચના છે ને, ભગવાને જે સર્જન કર્યું છે એ બધી વસ્તુ સારી છે, કોક તોતડું બોલતું બહુ મજા આવે. અને એટલે કહું છું કે આપણી જીભ તોતડી છે તો સમાજ 100% સ્વીકારશે અને સમાજને ગમશે. પણ કૃષ્ણ પાસે એટલું જ માગજો કે અમારી જીભ તોતડી ન થઈ જાય મારા બાપ, એટલી તો અમારી ઉપર કૃપા રાખજો. કારણ કે તોતડી જીભ સમાજ ન સ્વીકારે, તોતડું તો બધા બોલે. અને હું તો એટલું જ કહું, આમ જો જેટલું જીવા એટલું બીજાને અરે આનંદથી જીવો, કતરાવાનું તો હાવ બંધ કરો. બહુ કતરાના પેઠ્યું વહી ગયું, ડોળા જ કહેતા ક્યાંનો છે હું છે, એને કહેતા કહેતા ક્યાંના છો ભાઈ મજામાં, એનું એ જ છે ક્યાંનો છે પૂછતો કે. નહીં દિવસ કેમ વયો જાય ખબર નહીં રહી, જો આનંદમાં આનંદમાં દિવસ કાઢશે. આ જો ભાગવત 7 દિવસ છે, આ 7 દિવસ તમારા કેમ વયા જાય ખબર નહીં, ક્યારે દી પડ્યો ક્યારે રાત થઈ નક્કી જ નહીં. રાજ્ય ભજન દિવસે ભાગવત, આયોજક મિત્રોને તમે આ જેટલા જેટલા આમાં મેન મેન જે કામ કરો છો ને દોડો છો એ અનુભવ કરી લેજો સાહેબ, તમને થાક નહીં લાગે. એટલું નહીં પણ અહીંયા કૃષ્ણની હાજરી છે એનો પુરાવો એ આપું કે આ નંદભયામાં આવી ગરમીમાં હુંડલાની અંદર કૃષ્ણને જેને બનાવીને જે બાળકને મૂક્યો હશે એ એટલી કલાક આવી ગરમીમાં ઘીરે એટલી ઘડી હુંડલામાં રાખજો. નહીં રહી સાહેબ, એ પુરાવો આપે છે કૃષ્ણ એમ કે હું છું અહીંયા, મારું વાંગમય સ્વરૂપ તો ભાગવતજી છે જ, પણ એક આવા પવિત્ર બ્રાહ્મણના મુખેથી. મને બાપુ ઘણીવાર લખમણ બાપા ઘણીવાર એવું થાય કે અજમલ રાજા દાદા દ્વારકા આવે અને પૂજારી એમ કે ક્યાં છે દ્વારકાનો નાથ, પૂજારીને પૂછે અજમલ રાજા, અને એણે કીધું જો દરિયામાં છે જા,
મને ગૌરવ ઈ છે સાહેબ, અજમલ રાજાની ભક્તિ કેવી હોય કે ન હોય મને કાંઈ ખબર નથી, આ લાઈવ છે ને કહું, પણ દ્વારકાધીશને થયું છે જે મારી રોજ પૂજા કરશે મારો ભામણ ખોટો પડશે જો આ દ્વાર દરિયામાં એને નહીં મળું થપલા મારા. અને જો ઈ દરિયામાં નગરી ઊભી કરી નાખતો હોય, અજમલ રાજા એક વાર દ્વારકા જાય અને દર્શન થાય, સુદામા એક જ વાર દ્વારકા જાય અને એમ કે ભાઈ કૃષ્ણ ડોટ મૂકે, હાચે હાચે વાર આપણે ગયા ફેર ન પડ્યા. નિર્ણય કરો હું કામ ગયા આપણે, આપણી કઈ ભક્તિમાં એવી ખામી છે? અને એ તો દયાળુ છે દ્વારકા વાળો, એટલે એને એને આપણે શામ કીધો છે. રૂપને મહત્વ નથી આપ્યું કૃષ્ણએ, ગુણને મહત્વ આપ્યું છે કે હું શામ છું. બહુ રૂપાળા હોય, રૂપ રૂપ તો વેચાતું મળે ડો. હા અત્યારે ઓલા સલૂન થઈ ગયા, ઘડીક મોઢું એમાં નાખી દે, બકધોક 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 કરીને આપણે ટાસકા જેવા કરી નાખે ઘડીકમાં. હે આપણે બહેનો નથી જતા, આવે રેલગાડીના પાટા ઘડે અણિયું નેણની કઢાવીને આવે, ભાઈ આવો બે અહીંયા. શું નામ તારું? સોહમ. તારું? વિવેક. આ નામ વિવેક, નાનું નામ સોહમ. બે ને તાળિયુંથી વધાવો. બે ને પાછા સાહેબ ભણાવે છે, બેન આને એકને જ ભણાવે છે, સોહમ ને બેન ભણાવે. કારણ કે એને એવું સરસ બોલ્યો ને સોહમ, ગુરુની અસર થાય. હા તો દાદા મારા નિશાળ છે ને, અડધી મને ખબર પડે, છોકરાનું નામ પૂછી એની પેલી ખબર પડી જાય કારણ કોણ ભણાવે. શું નામ તારું? મારું નામ સોહમ છે, માનવાનું બેન ભણાવે છે. શું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવે. અરે એક છોકરાએ ઘરે આવીને બાપાને કીધું, એ કે બાપા કાલે અમારા શિક્ષકે કીધું કે ગુલફી લેતા આવજો. અરે બેટા ગુલફી લઈને જાવ તો ઓગળી જાય, કે પણ કીધું છે ગુલફી લેતા આવજો. એને કહેતા કે શિક્ષક આપણા નજીક રહી છે, લેની હું અત્યારે અંબાવી આવું, વાલી ઉતાવળો. આ મોકો મને ક્યાંથી મળે એમ. અરે સુગ્રીવનો ભાઈ જ હશે લગભગ. બોલો સાહેબ, શિક્ષક ની ઘીરે નક્કી નથી કરવું, શિક્ષક ની ઘીરે ગુલફી લઈને પહોંચ્યો વાલી, આવજો ગુલફી. એટલે બોલા શિક્ષકે કીધું છે નહીં, તક તમારો મારા છોકરે કીધું કે કાલે તમે આવો ને એટલે ગુલફી લેતા આવજો. તો કાલે લાવે ને ત્યાં સ્કૂલે પોગે તો ઓગળી જાય, એટલે અત્યારે હું તમને દઈ ગયો. ત્યારે કીધું કે તમારો છોકરો તોતડો છે, મેં ગુલફીનું નથી કીધું, એમ કીધું કાલે આવો ત્યારે સ્કૂલ ફી લેતા આવજો. આવ મફતમાં ભણો છો તે. બોલો છોકરો તોતડો. તોતડું તોતડું બોલે બહુ મજા આવે, બહુ સરસ. હે એક બેન એના પતિદેવ ઘીરે આવ્યા ને, પછી સાઈડ ઉપરથી આવ્યા હોય કે ઓફિસેથી આવ્યા હોય કે નોકરીયલી આવ્યા હોય કે પ્રોગ્રામ કરીને આવ્યા હોય, એ નિર્ણય તમે કરજો. પણ ઘીરે આવ્યા હોય તો ઘીરે આવ્યા ને એટલે બેન ભાઈ ના વાગ્યો, એટલે ઓલો કપડાના બેન ખાખા ખોળા કરતા હતા, એમાં ઓલું પાકીટ નીકળ્યું બહાર, તે પાકીટમાં આમ ખોલ્યું તો પાકીટમાં સરસ મજાનો સ્ત્રીનો ફોટો, એ બેનનો જ હતો. પણ જ્યારે સંબંધ કર્યો ને તેથી જે પહેલો ફોટો મોકલ્યો હતો ને 35 કિલો વાળો, એ ફોટો હતો, આ 85 કિલો વાળો નહીં. બેન ઓળખી છે, ઓ આ તો મારો ફોટો છે. તે રાજી થયા કે મારો ફોટો સાથે રાખે છે, હજી એનો એ જ પ્રેમ છે. ભાગવત સાંભળો તો ધ્યાન રાખજો, એનો એ પ્રેમ રાખજો. ઠેઠુંથી માણાને બદલી જતા વાર નથી લાગતી, સંબંધ કરે ત્યારે હામાં ફોનમાં વાતો કરે એ પ્રેમ ઠેઠ સુધી કેમ નહીં રહેતો હોય? સંબંધ જ કર્યો હોય ને પછી હામ હામાં જે નંબર આપ્યો હોય ને પછી જે એક કરજી ને હાલો કું કું બોલો. હા આ તમને બઠા કરી દઉં, કારણ કે નાઇતના ખોળામાં નાઇતની વાતો કરવાની. આ પણ સોહમ ને કેવા કામઢા છે બોલો, વિવેક ને વિવેક સોહમ બે જાઓ બેટા ઘડી, એ બીજા કામ કરશે, તમે પ્રોગ્રામ સાંભળો. આ ફોન હાલતો હોય બેટા, ફોન હાલતે ત્યારે ન અડાવલી વાતો કરાવી. તમારે ઉડાડવાના છે, તમારે વીણવાના નથી.
પપ્પાને કહી ગયો બંડલ ઉપર બંડલ આપી દે. વાત કરું તો ધ્યાન રાખજો, હાવ દાંતમાંનો કાઢી નાખતા. પહેલા વહેલા જ્યારે ફોન કરો છો ત્યારે સામેલી વ્યક્તિ હેલો એટલું કે અટકી જાય તો આપણે ઢીલા બોલ ને યાર કાંઈક તો બોલ. તો હા બેલકી માર મમ્મી છે ઉભા રહ્યો ને એક, પણ યાર એક કરો એ છે ને યાર બોલ ને કાંઈક. થોડી વાર બોલતા સામેથી અટકી જાય તોય તમને ગમતું નથી, તરત કયો પ્લીઝ બોલ ને કાંઈક તો બોલ. પાછો એક સમય એવો આવે હવે મૂંગી મેર, હવે મૂંગી માર, શું કામ આવું થાય ભાઈ. કૃષ્ણને હું એ ફરી વાર કહું કે હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, એક તક ભૂખ્યા રહેશું પણ અમારા જીવન માલી અમારા પરિવાર માલી પ્રેમ ઓછો ન કરતો. કૃષ્ણમાં પ્રેમ માગો, કારણ કે એ પ્રેમની મૂર્તિ છે. કૃષ્ણ જે એને પ્રેમ કરે છે એને કૃષ્ણ એટલો બધો પ્રેમ કરે છે કે તમામ નિયમો તોડીને તમારી સાથે રહેવાની એની તૈયારી છે. અર્જુન એને પ્રેમ કર્યો, સાહેબ તમામ નિયમની એસી કે તેસી અર્જુન તારી સાથે છું, ચિંતા ન કરતો. એને સાથે રાખવાની કોશિશ કરજો. કાકા ખોળા કર્યા, ફોટો નીકળ્યો, બેન તો પાડો હોય ને બેન મળ્યા કેવા, ભાઈ તો બાથરૂમમાં નાતો હતો. તારા ભાઈ કે હજી મારો ફોટો, લગ્ન છે 20 વર્ષ ક્યાં હજી ફોટો રાખે લે બેન. બબે વાર તો પાડોહી ની ભાઈ ચા પી લીધી. અમુક ભાઈ ને ટેવ એની વાતો સાંભળો ને તો નાસ્તો કરાવે. બોલો નાઈ બારો આવ્યો, ભાઈ તૈયાર થયો, બેને પાકી ટાઈપ્યું, પૈસા સલામત. પછી ધીમેક દિન કીધું કે મારો ફોટો છે તમારા પાકીટમાં, એટલે કીધું હોય જ નહીં, તને એક ક્ષણ હું રેઠી ન મૂકું, સતત મારી યાદમાં તું રે એ માટે. એટલે એની પત્ની જો એટલું બોલી જાય તો બેયનો માફો હસવાઈ ગયેલો જતો, પણ બેનો ધરાર પાછા. પણ મને એ તો કહ્યો મારો ફોટો રાખે તમને ફાયદો શું થાય. અરે ગાંડી વાત જવા દે, તારા ફોટાથી તો વાત જવા દે. પણ મને કહો તો ખરા તમને શું ફાયદો થાય. કે ફાયદો એવો થાય ગાંડી કે મને ગમે એવી મુશ્કેલી આવે તારો ફોટો જોઈ લઉં તો બધી મુશ્કેલી હાવ નાની લાગે. અમુકને નહીં સમજાય, અમુકને શારદી પૂછી સમજાય કે આ લે લે.